નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત અમારી અને તમારી મનગમતી તટસ્થ નિષ્પક્ષ અને સમસ્યાઓને વાચા આપતી ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરો. બેલ બટન દબાવી સમાચારોની અપડેટ નિરંતર જોતા રહો. ઓસ્કાર ન્યૂઝ, ગામડાથી લઈને શહેરો તકના સમાચારો. પાંડવકાલીન પ્રાચીન ભીમનાથ ગામના ભીમનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવને 52 ગજની ધજા ચઢાવવામાં આવી અને હોમાત્મક મહારુદ્ર યજ્ઞ સહિત 15,000 લોકોના ફરાળનું ભવ્યાતિભવ્ય આયોજન 60,000 લોકોએ કર્યા દર્શન. બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલ છે અતિ પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર, જ્યાં ખુદ ભીમે મહાદેવની સ્થાપના કરી હતી. આ ભીમનાથ મહાદેવ ખાતે પાવન મહાશિવરાત્રિ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિર ખાતે મહંત પરમ પૂજ્ય મહામંડલેશ્વર આશુતોષ ગિરિજી ગોસ્વામી દ્વારા ભીમનાથ મહાદેવને 52 ગજની ધજા ચઢાવવામાં આવી, તેમજ વિશેષ ભવ્ય હોમાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આજરોજ મહાશિવરાત્રિ નિમિત્તે મંદિરે હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેને લઈ દર્શને આવતા 15,000 ભાવિક ભક્તો માટે ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે 60,000 ભાવિક ભક્તોએ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઉજવ્યો ભવ્ય મહાશિવરાત્રિ પર્વ. બોટાદથી રાજન ભાણાનો રિપોર્ટ. એબી ખાંભૈયા, ગામ ભીમનાથ. દર શિવરાત્રિની અંદર અહીંયા 5,000 થી 8,000 માણસો પ્રસાદી લે છે અને હું પણ દર શિવરાત્રિ સેવા કરું છું અને ભીમનાથ દાદાની અંદર કમસે કમ દર વર્ષે પરમ પૂજ્ય બાપુ શ્રી આશુતોષ ગિરી બાપુજીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી ભીમનાથ મહાદેવ કે જય. આજના મહાશિવરાત્રિના પ્રસંગ ભીમનાથ મહાદેવમાં અમે પરંપરાગત રીતે ઉજવીએ છીએ. અહીંયા હોમાત્મક લઘુરુદ્ર હોય છે અને હજારો માણસોને અમે ફરાળ કરાવીએ છીએ. આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો અમે અપીલ કરેલી છે અને અમારા સ્વયંસેવકો માસ્ક સાથે જ કામ કરે છે અને લોકોએ એમાં સાથ સહકાર આપ્યો છે. જય ભોળા.